दीन ने दुनिया में कहीं ना कहीं छूटा। एक प्रांत सुधी खुदा छे, ई प्रांत ने बारे पछी नथी। आई सुधी अल्लाह आवी शके, एने थी आगर आवे तो ने कहीं भाई तारू काम पूरु थी जा पाचो। आई पछी हूँ छूटो ने आजाद छू। जिंदगी में ज्या प्रोविडेंस थी गया कि आ प्रोविडेंस सुधी खुदा छे, एना पछी बाकी ना प्रोविडेंस में नथी। એટલે થઈ ગયું ડાયકોટોમી। ડાયકોટોમી એટલે બે જાતની જિંદગી થઈ ગઈ। આપણે પાડી દીધા ભાગલા। સોશિયલ લાઈફમાં ખુદા નથી, બિલકુલ નહીં। યાર હદ થઈ ગઈ કે જગ્યા દુકાન લીધી। મુલ્લા સાહેબ તમે આવશો હદીસ કિસ્સા પડવા માટે આવે, મુલ્લા સાહેબ આવશો એક કસીદો પડી દેવા માટે આવે, મુલ્લા સાહેબ આવશો તમે એક મરસિયા પડી દેવા માટે આવ્યો, હદીસ કિસ્સા પડે બધું પડાયું પતી ગયું। પછી કીધું હવે હું એનું ભર્યું કરું, જાણો છો ભર્યું ભર્યું પાર્ટી અંદર ગાવા વાળો બી આવ્યો, તબલા વગાડવા વાળો બી આવ્યો। કારણ કે ગઈકાલ સુધી જે મરસિયા ખાન આવ્યા, ગઈકાલ સુધી કસીદા ખાન આવ્યા, એ ખુદા ના આવ્યા। હવે બાદ હવે દુકાન ખુલી છે નવી। આ લાઈફ ની અંદર શેતાન અમારો સાથી છે અને બંનેમાં ભોગવી લઈ છે અલ્હમ્દુલિલ્લાહ। જન્નતમાં ડોલતા ડોલતા ઘડીકમાં આમ ને ઘડીકમાં આમ પહોંચી જશું। આ આપણો ઇન્સાફ છે અને આપણે આમ સમજીએ છીએ। શાદી, શાદીમાં મજલિસ થાય, શરૂઆત શાદીની, હાજરી કિસાબી પડાય, બધું પડાય અને ત્યાર પછી ઘરમાં જે ફેન ફતૂર થાય એ બધું આપણે સાખીએ અને બંનેને આપણે પોતાને રીઝવીએ કે ભાઈ આ દુનિયા છે, કરવું પડે। હું ખોજો છો એટલે જાણું કે શું થાય, નાક કપાવી ને જાઉં। એ મિયા તારા ઘરે આ મ્યુઝિકલ પાર્ટીમાં શેતાન ને સામે જે બોલાયો છે બંધ કર, બોલે સાહેબ અમારો પહેલો છોકરો છે, કરવા દો। અચ્છા જયારે બીજો પણ હું જાઉં કે ભાઈ તે મને કહી દીધું કે પહેલો છે એટલે થયો, આ બીજો તો કેવડાને ખરાબ લાગશે કે પહેલાનું કર્યું ને બીજાનું ના કર્યું, પછી એને બહુ ખરાબ લાગશે બોલે સાહેબ। અને ત્રીજા જાય તો કે મને આ છેલ્લું છે જાન છોડો ને, આના પછી ને કોઈ છોકરો છે ને પરણાવો છે ને કાંઈ છે, જવા દઉં એટલે અંત આવતો જ નથી મારા ભાઈઓ। અને બંને વસ્તુને આપણે પોતાની જિંદગીમાં કેવી રીતે ઉતારી લીધો છે કે આ એક કબૂલ ને પહેલું એક કબૂલ, કોઈ બોલાય એમ નથી, જો બોલીએ તો દુનિયાને ખરાબ લાગે છે, પણ હકીકત એ છે કે જ્યાં સુધી દીન જિંદગીનો એક અવિભાજ્ય અંગ ન થઈ જાય ત્યાં સુધી દીન સમજાણો જ નથી। અવિભાજ્ય અંગ કે જે અંગ છૂટો પાડી શકાય નહીં।